અને કયો વાર છે આજે? મિસ ને બોલો, મિસ 9 તારીખ છે તમારે 2020 આજે, આજનો મંગળવાર 9/2020. વેરી ગુડ, બધાને ખબર છે આજે 9 તારીખ છઠ્ઠો મહિનો 2020 છે અને મંગળવાર. ચલો બધા માઇક મ્યુટ કરી દે. વેરી ગુડ. હવે આજે આજનો સુવિચાર જોઈ લઈએ. આજનો સુવિચાર છે ડુ નોટ ફેસ ધ ડે અન્ટીલ યુ હેવ ફેસ્ડ ગોડ ઇન પ્રેયર. એટલે કે આપણે આપણો દિવસ અલ્લાહની દુઆ વગર શરૂ કરવો જોઈએ નહીં. સવારે ઉઠતાની સાથે અલ્લાહ પાસે દુઆ કરવાની, પ્રાર્થના કરવાની કે ભાઈ અલ્લાહ આજનો મારો દિવસ સારો થાય, અને બધી દુઆ કરવાની અને અલ્લાહને થેન્ક યુ કહેવાનો, પછી જ દિવસ શરૂ કરવાનો. બરાબર છે? તો ચલો હવે મને સારા ની ઝારા માઇક ઓન કરો બેટા. ઝારા આપણે કાલે શું કર્યું હતું બેટા? માઇક બંધ કરી દે. વેરી ગુડ. ત્રણ રકમ ની સંખ્યા કરી હતી. કેવા દાખલા હતા? વ્યવહારિક દાખલા હતા, હે ને? ઉપર રકમ આપી હતી, પછી આપણે જાતે સંખ્યાઓ લખી, હે ને? આવડે એવા દાખલા? તો ચલો આજે પણ આપણે થોડાક એવા જ દાખલા કરવાના છે. માઇક મ્યુટ કરી દો બેટા. વેરી ગુડ. ચલો ભાઈ આપણે દાખલાઓ શરૂ કરીએ. ચલો તમારે પણ મારી સાથે સાથે રકમ વાંચવાની છે, પણ તમારો અવાજ આવવો જોઈએ નહીં, મનમાં મનમાં વાંચવાની છે. ચલો, નમને પહેલા દાવમાં 169 રન કર્યા અને બીજા દાવમાં 78 રન કર્યા, તો તેણે બંને દાવમાં કુલ કેટલા રન કર્યા? તો તેણે બંને દાવમાં કુલ કેટલા રન કર્યા એવો સવાલ પૂછ્યો. તો પહેલા આપણે અહીંયા સુધી જોશો ભાઈ, તો કે પહેલા એમ કીધું 169 રન કર્યા પહેલા દાવમાં, બીજા દાવમાં કર્યા 78 રન, અને પછી પૂછ્યું કુલ કેટલા રન કર્યા. ચલો તો હવે મને જવાબ આપશે. હું નામ લઈશ ને બેટા. બેટા હમણાં દેખાશે તારે, હે ને? નેટવર્ક પ્રોબ્લેમ હશે. ચલો, ડેરૈયા ફેઝન માઇક ઓન કરતો બેટા. ડેરૈયા ફેઝન છે, માઇક ઓન કરતો બેટા. કબીર ખાન, કબીર ખાન માઇક ઓન કર બેટા. હા, ચલો બેટા, તું ક્રિકેટ રમે છો? તું બેટ બોલ થી ક્રિકેટ રમે છો? અરે વાહ, તો ભાઈ તું એક દાવ ની અંદર થોડાક રન કર, પછી બીજા દાવ માં થોડાક રન કર. હવે તારો ભાઈબંધ તને પૂછશે કે તે કેટલા રન કર્યા, તો તું કેવી રીતે એને કહીશ? બંને રન ને સરવાળો કરી નાખીશ ને બંને રન નો. હા, તું શું કરીશ? હા, વેરી ગુડ, સરસ. તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે. ભાઈ આ નમન ભાઈ છે ને, છોકરો છે નમન, એ પહેલા દાવમાં 169 રન કર્યા અને બીજા દાવમાં 78 રન કર્યા. તો હવે આપણને એવું પૂછ્યું કે એને બંને દાવમાં કેટલા રન કર્યા ભાઈ? કુલ, કુલ આવે તો હંમેશા સરવાળો કરશું. બેટા તું માઇક બંધ કર દે હવે. હા, વેરી ગુડ, થેન્ક યુ. ચલો હવે આપણે લખી નાખીએ 169 રન પહેલા દાવમાં અને 78 રન બીજા દાવમાં.
ચલો તો હવે આપણે એનો સરવાળો કરશું. ચલો મર્ચન્ટ અલી રઝા, બેટા માઇક ઓન કરો તો. અલી રઝા, વેરી ગુડ. ચલો અલી રઝા, આપણે રકમ ક્યાંથી, દાખલો ક્યાંથી શરૂ કરવાનો, અહીંયાથી, અહીંયાથી કે 100 થી, દશકથી કે એકમથી? એકમથી. વેરી ગુડ, બહુ સરસ જવાબ આપ્યો અલી રઝાએ. ચલો આપણે લખી નાખીએ. જો ભાઈ આપણને અલી રઝાએ કીધું હો ભાઈ કે એકમથી. અલી રઝા ઓન રાખજો હજી માઇક, મારે કામ છે. અહીં એકમના અંકમાં છે 9 અને 8. તો બેટા ચલો 9 માં 8 નાખો તો. 9 ની અંદર 8 નાખવાના હો ભાઈ. 17. બીજા કોઈએ નથી બોલ. સાકિબ માઇક બંધ બેટા. 17. અલી રઝાએ શું જવાબ આપ્યો બેટા? વેરી ગુડ, 17. હો ભાઈ અલી રઝાએ આપણને કહી દીધું 17. તને તો આવડી ગયું ભાઈ. તો નીચે લખી નાખું 17. જો તમે સાચું લખ્યું છે આમ લખાય 17? ના ના. લે તો કેમ લખાય? સાતણો નીચે, કેમ લખું બેટા? ઉપર. સાતણો ઉપર, સાતણો નીચે. વેરી ગુડ, ક્લેપ કરો. ચલો હું ક્લેપ કરું છું તમારા માટે. વેરી ગુડ. ચલો હું લખી નાખું છું, માઇક મ્યુટ કરી દે બેટા. થેન્ક યુ. ચલો આપણે લખી નાખીએ, એકડો ઉપર, સાતડો નીચે. વેરી ગુડ. ચલો હવે આવ્યો દશકનો વારો. પેલા વધી ગણશું, 1 વત્તા 6. ચાલો 1 માં નાખીએ 6, તો 1 ને 6 કેટલા થાય? 7. હવે ભાઈ આ 7 ની અંદર 7 નાખવાના છે. 14. માઇક ઓન કરવાનું નથી કોઈએ. હા બેટા, નથી કહેવાનું આપણે આન્સર અત્યારે. આપણે ગણશું પહેલા, હો બધા જાતે ગણશું રિફત. ચલો ભાઈ ગણીએ આપણે, હો મનમાં મનમાં ગણજો. 7 પછી 7 નાખવાના છે. 8 9 10 11 12 13 14. તો આપણને અલી રઝાએ કીધું કે ભાઈ મીસ નીચે 14 આખા લખાય નહીં. તો આપણે લખી નાખીએ, એકડો ઉપર, ચોગડો નીચે. વેરી ગુડ. ચલો હવે વારો આવ્યો 100 ના અંકોનો. 1 વત્તા 1, તો 1 માં 1 નાખીએ તો થઈ જાય 2. હવે ભાઈ અહીંયા તો કઈ નથી. લખી નાખો. ચલો અહીંયા તો કઈ નથી. હવે માઇક ઓન નો કરતા બરાબર બેટા? કોઈના માઇક ઓન નો થવા જોઈએ, કારણ કે અહીંયા અવાજ ડબિંગ થાય છે બેટા, બધાને ડિસ્ટર્બ થાય છે હોને, એટલે મિસ જેને પૂછે બીજ પોતાનું માઇક જે છે એ ઓન કરશે બરાબર. કોઈ એમ નહીં કે મિસ મને પૂછો મને પૂછો, મિસ બધાને લાઈનમાં પૂછશે બરાબર. ચલો 100 નો વારો લઈએ ભાઈ. 1 વત્તા 1, તો 1 ને 1 થયા 2. પછી અહીંયા તો કાંઈ નથી. તો આપણને બધાને યાદ છે ભાઈ. મલિહા માઇક ઓન કરો તો બેટા. મલિહા છે? હા વેરી ગુડ. બેટા અહીંયા કાંઈ ન હોય તો હું શું કરું? બે લખો. કાંઈ ન હોય તો અહીંયા શું લખી નાખું પહેલા? 2 0. હવે એનો સરવાળો કરવાનો, 1 ને 1 2 2, અને 2 ની અંદર 0 નાખો તો કેટલા થાય? કાંઈ નો ફેરફાર થાય એટલે 2 ના 2 થઈ જાય. વેરી ગુડ. તો મલિહા કઈ સંખ્યા બની બેટા? 247. 247. વેરી ગુડ. તો હવે માઇક બંધ કરી દે બેટા.
169 પહેલા દાવમાં, 78 બીજા દાવમાં, આપણે બંનેનો ટોટલ કર્યો તો થઈ ગયા 247, એટલે 247 કુલ રન. બરાબર છે. ચલો પોપટિયા મહમદ મેદી માઇક ઓન કરો બેટા. ચલો મોહમ્મદ મેહદી નથી. ચલો છો, સારું. ચલો તને રીડિંગ, તને વાંચતા આવડે છે બેટા? હા આમી, તો વાંચો. તો શું લખ્યું છે? શું બેટા શું સરવાળા થી જો હું હલાવું છું ને ત્યાંથી ચલો શું સરવાળો 250? મોહમ્મદ મેદી મને કે તો આ 200 આ કેટલા છે? આપણી સંખ્યા કઈ આવી? 247. હા તો 247 250 થી વધુ છે કે ઓછા? મને કે તો બેટા. ઓછા ઓછા છે. વેરી ગુડ. માઇક બંધ કર દે બેટા. ભાઈ 247 250 કરતા ઓછા છે, તો આપણે અહીંયા નીચે લખી નાખ્યું કે ભાઈ સરવાળો 250 થી ઓછો છે. બરાબર છે. ચલો હવે આપણે આગળ બીજી સંખ્યાઓ જોશું. અહીં આપણે સંખ્યા આપી છે, તમારે મારી સાથે વાંચવાના છે. અંજુ મિસ તમને બતાવી છે? હા દેખાય છે બેટા, તમારે નેટ પ્રોબ્લેમ હશે ને એટલે. ઓકે ચલો, તો ભાઈ ઉર્મી પાસે, તમારે વાંચવાનું છે મારી સાથે સાથે મનમાં. ઉર્મી પાસે 209 રૂપિયા હતા, ઉમંગે તેને 309 રૂપિયા આપ્યા. હવે ઉર્મી પાસે કેટલા રૂપિયા થયા? ભાઈ પેલા આપણે એટલો જ સવાલ કરશું. તો ચલો ભાઈ આની માટે માઇક ઓન કરશે ઝીશાન મહેંદી. છે ઝીશાન મહેંદી, માઇક ઓન કરો તો બેટા. ઝીશાન મહેંદી ચલો. તો કબીર ખાન માઇક ઓન કરો બેટા. હા મિસ. હા તો ભાઈ આપણી પાસે પૈસા હોય અને આપણો ભાઈબંધ આપણને પૈસા આપે, તો આપણી પાસે કેટલા પૈસા થયા એ કેવી રીતે ખબર પડે? તો ભાઈ તારી પાસે 5 રૂપિયા હોય, પછી તારો ફ્રેન્ડ તને બીજા 3 રૂપિયા આપે, તો તારી પાસે કેટલા રૂપિયા થાય? પેલા 5 હોય પછી 3 આપે, તો કેટલા રૂપિયા થઈ જાય તારી પાસે? 8 રૂપિયા થાય કહેવાય. 8 રૂપિયા થાય? તો તને કેવી રીતે ખબર પડી 8 રૂપિયા થાય? તે શું કર્યું બંનેનું? બંનેનો સરવાળો કર્યો. વેરી ગુડ. તે બંનેનો સરવાળો કર્યો. એવી જ રીતે અહીં કરવાનું છે. ભૈયા ઉમંગભાઈ છે એની પાસે 209 રૂપિયા છે,
ઉર્મી પાસે અને એને ઉમંગે એને 309 રૂપિયા આપ્યા. તો હવે કેટલા રૂપિયા થયા એ આપણે કહેવાનું છે. તો આપણે બંનેનો સરવાળો કરશું. ચલો માઇક બંધ કરજો બેટા. વેરી ગુડ. હા ચાલો આપણે લખી નાખીએ. 209 રૂપિયા હતા અને 309 રૂપિયા ઉમંગે આપ્યા અને બંનેનો આપણે શું કર્યું? સરવાળો. સરવાળાની નિશાની મૂકતા ભૂલવાની નથી. તો ચાલો આપણે તેનો સરવાળો કરીએ. ચાલો મુસ્તફા. હા ચલો પઠાણ મનન માઇક ઓન કરો બેટા. હા તો આપણે ક્યાંથી દાખલો શરૂ કરશું બેટા? 100 થી, દશક થી કે એકમ થી? એકમ થી. એકમ થી. તો અહીંયા એકમ ના કયા કયા અંકો છે? 9. બીજા 9. અને અહીંયા? વેરી ગુડ. આપણે આ બંને નો સરવાળો કરશું. ચલ તો બેટા આપણે 9 નાખીએ. નાખતો તું અમે લોકો મનમાં મનમાં ગણશું. અઢાર. 18 થયા. વેરી ગુડ. તો ચાલો ભાઈ આપણે લખી નાખીએ. ચલો માઇક બંધ કરી દો બેટા. એકડે, આઠડે, 18 લખી નાખ્યા આપણે. 18. હવે દશક ની સંખ્યા જોઈએ. તો કે 1. કોણે માઇક ઓન કર્યું બેટા? માઇક બંધ રાખો. આ કાદરભાઈ ખોખર કોની આઈડી છે? એ વારે ઘડી મ્યુટ ખોલી નાખે છે અને વિડિયો શરૂ કરી દે છે. વેરી ગુડ. ચલો દશક ના અંકો નો વારો ભાઈ. તો કે 1 વત્તા 0. તો ભાઈ 1 માં 0 નાખવાના. તો 1 માં 0 નાખીએ તો થાય 1 ના 1. હવે પાછા 0 નાખવાના ભાઈ. તો પાછું આપણે 1 માં 0 નાખીએ તો પણ કઈ ફેરફાર થાય નહીં. આપણે અહીંયા લખી નાખીએ 1 અડે 1. ચલો હવે 100 ના અંકો નો વારો. અહીં છે 2 અને 3. 2 વત્તા 3. 2 માં 3 નાખવાના ભાઈ. મનમાં મનમાં નાખજો. હા 2 પછી 3. ઓકે 2 પછી 3 4 5. તો આપણે અહીંયા લખી નાખવાના 5 અડે 5. ચલો મોહમ્મદ ઝેદ, મૈડા ઝેદ. હા બેટા કઈ સંખ્યા? તારા માઇક મ્યુટ અને મિસે જેને ક્વેશ્ચન પૂછ્યો છે એ જ આન્સર આપશે બરાબર. ઝેદ બોલે છે બેટા. ઓકે 500. વેરી ગુડ. 518. વેરી ગુડ. માઇક બંધ કરી દો બેટા. વેરી ગુડ. ચલો ભાઈ એટલે કે જે આ ઉર્મી છે ને એની પાસે 209 રૂપિયા હતા, 309 રૂપિયા ઉમંગે આપ્યા. તો આપણે બંને નો સરવાળો કર્યો ને તો ઉર્મી પાસે 518 રૂપિયા થયા. તો અહીંયા લખી નાખે કુલ રૂપિયા થયા. ચલો પછી આપણને શું સવાલ કર્યો ખબર છે? જો
આપણને કીધું કે શું સરવાળો 500 થી વધારે છે કે ઓછો છે, એવો સવાલ કર્યો આપણને. તો આપણે જોઈએ કે 518, તો ભાઈ રિફત માઇક ઓન કરતો બેટા. હા, તો ભાઈ આ 518 જે છે એ 500 થી વધુ છે કે ઓછા છે? વધુ છે. વધુ છે, વેરી ગુડ ભાઈ. 518 500 થી વધી જાય તો આપણે અહીંયા લખી નાખીએ સરવાળો 500 થી વધારે છે. વેરી ગુડ. હવે એની પછીનો દાખલો જોઈએ. અહીં તો બહુ સરસ સરસ લખ્યું છે. હા ભાઈ, આપણને મજા આવ્યું. વાંચજો બધા મનમાં મનમાં. એક ટોપલામાં 544 કેરીઓ હતી. બધાને બહુ ભાવે ને ભાઈ કેરી, અત્યારે તો સીઝન છે. તો ભાઈ એક ટોપલાની અંદર 544 કેરીઓ હતી, તેમાં બીજી 288 કેરીઓ નાખી. હવે ટોપલામાં કેટલી કેરીઓ થઈ? એટલે કે પેલા ઓલરેડી એમાં હતી અને એની અંદર બીજી 288 નાખી. ચલો, તો ભાઈ આ ટોપલામાં કેટલી કેરીઓ થઈ એવું આપણને પૂછ્યું છે. તો આપણે પહેલા લખી નાખીએ 544 કેરીઓ હતી, 288 બીજી કેરીઓ નાખી. ચલો ભાઈ હુસેન માઇક ઓન કરતો બેટા. હુસેન ચલો બેટા, ક્યાંથી શરૂ કરવાનું આપણે? 100 થી, દશક થી કે એકમ થી? દાખલો ક્યાંથી? એકમ થી. વેરી ગુડ. તો ચલો, તો ભાઈ અહીંયા એકમ માં કયો અંક છે મને કે તો બેટા. ચાર. અને આ અંક કયો છે? 8. તો 4 ની અંદર 8 નાખવાના છે. ચલ તો બેટા 4 માં 8 નાખ. તો અમે બધા મનમાં મનમાં ગણીએ છીએ. હો, કેટલા થાય છે 4 ને 8? 12. વેરી ગુડ. ચલો હા, મને કે તો 12 કેમ લખું? કેવી રીતે લખાય 12? આમ લખાય 12? મેં સાચું લખ્યું છે? ના બેટા, બીજા કોઈ નથી બોલવાનું. હુસેન મને જવાબ આપશે. મને હુસેન જવાબ આપશે ખાલી. લે, એવું કઈ થોડી હોય. મેં તો ભાઈ અહિયાં એકડે બગડે 12 લખ્યા છે. એકડે બગડે 12 નો થાય. લે, કેમ તો કેમ લખાય? વેરી ગુડ ભાઈ. મીસ આખા બાર નીચે નો લખાય, એકડો ઉપર લખવો પડે, બરાબર ને? ચલો માઇક બંધ કરી દો બેટા. વેરી ગુડ, તમને બધાને હવે આવડી ગયું છે. ચલો હુસેન માઇક બંધ કરી દે. તમને બધાને ફાવી ગયું છે? હા ભાઈ. હવે તો એકડો ઉપર લખવાનો, બગડો નીચે લખવાનો. ચલો હવે દશક ના અંકો નો વારો. 1 વત્તા 4. ચલો રોહન માઇક ઓન કરતો બેટા. હા તો ભાઈ ચલો રોહન આપણને ગણાવશે. ભાઈ 1 વત્તા 4 કેટલા થાય રોહન? 5. 5. વેરી ગુડ. તો આ 5 ની અંદર 8 નાખવાના. ચલો 5 માં 8 નાખો તો રોહન. 13. વેરી ગુડ. ચલો કેવી રીતે લખું 13? રોહન બેટા 13 કેવી રીતે લખું? 9, 10, 11, 12, 13.
બેટા બીજા બધા કોઈ નહીં બોલે. ચલો રોહન કેવી રીતે લખો? આવી રીતે નીચે લખી નાખો બેટા. નીચે ફેર લખવાના. વેરી ગુડ. તગડો નીચે, એકડો ઉપર લખશો, તગડો નીચે લખશો, એટલે થઈ જશે એકડે તગડે તેર. ઓકે માઇક બંધ કરી દે બેટા. ચલો અનહા, કાઝી અનહા માઇક ખોલો તો બેટા. આઠ અનહા, આઠ અનહા બોલે છે ને? અંજુ મિસ. ઓકે ચલો અનહા ભાઈ આપણે અહીંયા જોશું. હા ચલો સૌથી પહેલા એક ની અંદર પાંચ નાખવાના. નાખો તો બેટા કેટલા થાય છે? નથી અનહા? ઓકે વાંધો નહીં. પોપટિયા મોહમ્મદ મેહદી. મોહમ્મદ મેહદી માઇક ઓન કરો તો બેટા. પણ હવે આવી રીતે વચ્ચેથી કોઈ નહીં કે. ઓકે ચલો એક વત્તા પાંચ, એક માં નાખશું પાંચ. ચલો કબીર ખાન એક માં પાંચ નાખો બેટા. છ, હવે આ છ ની અંદર બે નાખવાના. છ ને બે કેટલા થાય? છ ને બે કેટલા થાય? આઠ. આજી સફી કોની આઈડી છે? મારી. વિડિયો બંધ. અને માઇક પણ મ્યુટ. ચલો બધાનું માઇક બંધ. હવે ચલો ભાઈ આપણે લખી નાખીએ આઠ. વેરી ગુડ, બહુ સરસ. હ ચલો હવે અનહા આન્સર આપશે. ચલો અનહા માઇક ખોલો. મિસ સુ રિફત. વિડિયો બંધ. કાઝી કોણ છે? નામ બોલો તો બેટા. કાઝી સફીભાઈ કોને બસ? કાઝી અનહા. અનહા વિડિયો બંધ અને માઇક પણ મ્યુટ. તમારી સ્ક્રીન ઉપર તમને બે દેખાશે પોઈન્ટ, ઈ બંને છે ને ઈ બંધ કરી દો. ઓડિયો અને વિડિયો બંને ટચ કરો સ્ક્રીન. અનહા ચાલો હવે આ સંખ્યા કઈ બની? તો ભાઈ ફુઝેલ છે. ભાઈ ફુઝેલ ફુઝેલ માઇક ઓન કરો તો બેટા. હા આ સંખ્યા કઈ બની બેટા? ચલો ઝારા. હા મિસ. ચલો આ કઈ સંખ્યા બની? 832. વેરી ગુડ. ચલો માઇક બંધ કરી દે. હા બહુ સરસ. 832. ચલો મિસ હવે મને પૂછો થઈ ગયું. કોણ છે બેટા? શું નામ છે? અનહા. હા ચલો વેરી ગુડ. કઈ સંખ્યા બની બેટા અનહા? ચલો બેટા અનહા જો ભાઈ તારી સ્ક્રીન પર ને તે જ્યાંથી ઓડિયો બંધ કર્યો ને ત્યાંથી જ વિડીયો પણ બંધ થાય છે. તો તારો વિડીયો પેલા બંધ કરી દેવાનો અને મિસ જયારે કે ને કે મ્યુટ ખોલો ત્યારે ખાલી ઓડિયો નું જ બટન દબાવવાનું. આપણે વિડીયોનું કોઈ નથી શરૂ કરવાનું. અમે પણ નથી કરતા, તમારે પણ નથી કરવાનું. હોને મિસ વન નું તો આવતું ને એટલે ભૂલ થઈ ગયું. હા બેટા વાંધો નહીં વાંધો નહીં, પણ હવે નો કરતી. હા હા ચલો હવે માઇક બંધ, માઇક પણ બંધ કરી દે.
वीडियो बंद करियो बेटा। चलो स्क्रीन पर बनने बटन बताए छे नी, बनने बंद कर दे बेटा। अनहा वेरी गुड। चलो एटले भाई आ टोपलानी अंदर 544 केरीओ हती, बीजी 288 केरी नाखी तो कुल 832 केरीओ थई गई। आ दाखलो तो साव ईजी हतो भाई। हवे आगळ जोईए नवी नवी रकम। सुनील पासे 368 लाल लखोटी अने 256 पीड़ी लखोटी छे, तो तेनी पासे कुल केटली लखोटी थई जोईए आपणे। हा भाई चलो तो आपणे જોશું, લખી નાખીએ 368 લાલ લખોટી 256 પીળી લખોટી। ચાલો હવે આપણે એનો સરવાળો કરીએ। ચલો હજી સુધી જેને નો સમજાણું હોય એ લોકો ખાસ ધ્યાન રાખે, બરાબર છે? આમ તો જેટલા લોકો ક્લાસમાં હાજર હોય છે એ લોકોના દાખલા ખોટા પડતા નથી, હું હોમવર્કમાં જોઉં છું, પણ તો પણ ખાસ ધ્યાન રાખજો ઓકે, આપણે હજી શીખવાનું છે। ચલો અહીં આઠ, કોણે માઈક ઓન કર્યું બેટા? ચલો 8 + 6, 8 માં નાખવાના 6। ચલો તમે મનમાં મનમાં ગણજો, હું અહીંયાથી ગણું છું 8 પછી 9 10 11 બાર તેર ચૌદ। આપણને અલી રઝા એ કરાવ્યું કે ભાઈ નીચ એકડો ઉપર લખવાનો અને ચોકડો નીચે। ચલો તો હવે દર્શક તમારો બેટા બધા માઇક મ્યુટ રાખશે હા, કેમ કે જો તમે વચ્ચે વચ્ચે બોલશો ને રિફત તો બધાને ડિસ્ટર્બ થશે। ચલો હવે દશક નો વારો, 1 + 6 એટલે થાય 7। હવે 7 માં નાખશું 5, તો ભાઈ 7 માં 5 નાખે, મનમાં મનમાં ગણજો બધા મારી સાથે હા, 8 9 10 11 12। તો લખી નાખે 12, એકડો ઉપર બગડો નીચે, એકડે બગડે 12। ચલો હવે 100 નો વારો લેશું, 100 ના અંકો નો વારો, તો ભાઈ 1 + 3, 1 માં નાખવાના 3 એટલે 1 ને 3 થાય 4। હવે ભાઈ આ 4 માં 2 નાખવાના, 4 માં 2 એટલે 4 પછી 2 ગણવાના 5 6, તો અહીં લખી નાખે 6 × 6 એટલે ભાઈ આ સુનિલ છે ને એની પાસે 368 લાલ લખોટી 256 પીળી લખોટી છે, તેની પાસે કુલ કેટલી લખોટી થઈ ભાઈ? 624। તો લખી નાખવાનું 624 કુલ લખોટીઓ। ચલો હજી એક આપણે દાખલો કરશું। ચલો આ ભાઈ છે ને એ તો માર્કેટમાં હો ભાઈ, બેટા મિસ નો કે ત્યાં સુધી કોઈ માઇક નો ઓન કરતા હો? સાકિબ હવે માઇક નો ઓન કરતો બેટા। ભાઈ આ નરેશ છે ને, નરેશ એ તો માર્કેટ ગયો તો, એ 549 રૂપિયાનું શર્ટ લીધું અને 368 રૂપિયાનો
બેલ્ટ લીધો તો તેણે કુલ કેટલો ખર્ચ કર્યો? તો જ્યારે પણ રકમમાં કુલ આવે તો આપણે હંમેશા સરવાળો જ કરવાનો છે, બરાબર? તો પહેલા આપણે લખી નાખીએ આપણી રકમ. 550 રૂપિયાનો શર્ટ, 368 રૂપિયાનો બેલ્ટ અને સરવાળાની નિશાની. તો ચલો ભાઈ આપણે આ દાખલો ગણશું. પહેલા લેશું એકમનો વારો. ચલો 9 વત્તા 8, તો 9 માં 8 નાખે. તમે બધા મનમાં મનમાં નાખજો, ઓકે? 9 પછી 10 11 12 13 14 15 16 17. ભાઈ મારે તો 17 આવ્યા, તમારે બધાને પણ 17 આવ્યા હશે. આપણે લખી નાખીએ એક રો ઉપર 7 રો નીચે, બરાબર છે? ચલો હવે દશક ના અંકો નો વારો લઈ લઈએ. દશક ના અંકો માં પહેલા ગણશું વધી. 1 વત્તા 4, તો ભાઈ 1 ને 4 થાય 5. 5 માં નાખશું 6. ચલો આપણે 5 માં નાખીએ 6. મનમાં મનમાં બધા ગણજો. 6 7 8 9 10 11. આપણો જવાબ આવ્યો 11. તો લખી નાખીએ એક એકડો ઉપર 1 એકડો નીચે, 2 એકડા 11. ચલો હવે એકમ નો વારો આવી ગયો, દશક નો સરવાળો પણ થઈ ગયો, તો હવે 100 નો વારો. તો 1 માં નાખવાના 5. 1 ને 5 કેટલા થાય ભાઈ? 1 ને 5 થાય 6. આ 6 ની અંદર 3 નાખશું. 7 8 9 વારો આવશે. કોઈ વચ્ચે વચ્ચે નથી બોલવાનું. ચલો ભાઈ 917. તો હવે આ ભાઈ બેટા તારામાં નેટવર્ક પ્રોબ્લેમ હશે, બીજા બધાને અવાજ આવે છે, બરાબર છે? અને થોડુંક થોડુંક નેટવર્ક નો પ્રોબ્લેમ હશે ને એટલે થોડો કપાઈ કપાઈ ને આવતો હશે અવાજ. ચલો ભાઈ અહીંયા 549 રૂપિયાનું શર્ટ લીધું ભાઈ, 368 રૂપિયાનું બેલ્ટ લીધો. એ ટોટલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? 917. તો લખી નાખવાનો 917 રૂપિયાનો કુલ ખર્ચ. ચલો ભાઈ હવે હજી એક રકમ. ચલો અહી ભાઈ આ જે મોહિત છે ને એની ઈએ આપણે બધા આપણા મમ્મીની હેલ્પ કરીએ ને, નાની નાની વસ્તુઓ લાવી દઈએ દુકાનેથી, એવી રીતે આ જે મોહિત છે ને એના મમ્મી એની પાસે વસ્તુઓ મંગાવી, તો એ લાવ્યો 678 રૂપિયાનું તેલ લાવ્યો ને 299 રૂપિયાનું ઘી લાવ્યો. એ પણ ડાયો ડાયો હતો તમારી જેમ, મમ્મીની હેલ્પ કરતો હતો. તો ભાઈ હવે આપણને એવું પૂછ્યું કે એને કુલ કેટલી ખરીદી કરી. તો ભાઈ આપણે દુકાનવાળા ભાઈ પાસે જઈએ ને તો આપણે જેટલી વસ્તુ લીધી હોય એ બધાનો ટોટલ કરે અને પછી આપણને પૈસા કે ને, તો એવી જ રીતે અહીંયા કરવાનું છે. ચલો આપણે લખી નાખીએ 678 રૂપિયાનું તેલ, 299 રૂપિયાનું ઘી અને સરવાળાની નિશાની. બેટા કોણે માઇક ઓન કર્યું છે? 17 મી 17
हाँ बेटा, अगर अगर नहीं बोला ना आपने बद्धा ने। चलो भाई, 8 वत्ता 9, एकम नो वारो लेशो ने पहला। तो भाई 8 मा नाखशु 9। चलो भाई 8 मा 9 नाखे, 8 5 9 10 11 12 13 14 15 16 17। चलो આપણે લખી નાખીએ 17। પણ આવી રીતે નીચે એકડે સાતડે 17 લખવાનું નહીં, નકર આખો જવાબ ખોટો પડી જાય, એટલે આપણે એમ લખશું નહીં। ચલો ભાઈ, એકમ નવારો લઈએ હો, ઇન્શિયા લાખાણી બેટા માઇક મ્યુટ કરી દો। ચલો 8 વત્તા 9 એટલે થયા 17। તો આપણે લખી નાખીએ એકડે સાતડે 17। હવે વારો આવ્યો દશકનો, 1 વત્તા 7, 1 ને 7 થાય 8। હવે આ 8 ની અંદર 9 ઉમેરવાના। તો ભાઈ આપણે હમણાં જ 8 માં 9 ઉમેર્યા હતા ને અહીંયા, તો 8 ને 9 કેટલા થયા હતા, 17। તો અહીં પણ આપણે લખી નાખશું 17, એકડો ઉપર 7ડો નીચે, એકડે સાતડે 17। હવે વારો લેશું સોનાંકોનો, 1 વત્તા 6, 1 માં નાખવાના 6। તો ચાલો ભાઈ 1 ને 6 કેટલા થાય, 7 અડે 7। હવે આ 7 ની અંદર 2 નાખશું, 8 9। તો ભાઈ લખી નાખે 9 વડે 9। ચલો ભાઈ, તો આ સંખ્યા બની 977। એટલે ભાઈ આ મોહિત ગયો તો ને દુકાને, તો એ 678 રૂપિયાનું તેલ ખરીદ્યું, 299 રૂપિયાનું ઘી ખરીદ્યું, અને ટોટલ 977 રૂપિયાની એને ખરીદી કરી, બરાબર છે। ચલો ભાઈ હું કહું ને, એ લોકો જો ડાઉટ હોય તો જ બોલવાનું છે, જો ન સમજાણું હોય કોઈ વસ્તુ તો જ બોલવાની છે, જો તમને સમજાઈ ગયું હોય અથવા કોઈ ડાઉટ ન હોય તો એમ નથી કહેવાનું કે મિસ મને સમજાઈ ગયું છે, ખાલી ન સમજાણું હોય તો જ બોલવાનું છે, બરાબર છે। ચલો સાકિબ, રોહન, અફરા, મર્ચન્ટ અલી રઝા અને રાઠોડ મુસ્તફા, આટલા લોકો માંથી જો કોઈને ન સમજાણું હોય તો જ બોલજો, ન સમજાણું હોય તો કહી દેજો, મિસ સમજાવશે, તમને ખીજાશે નહીં। ચલો રિફત, કાઝી અનહા, સારા નિઝારા, પઠાણ કબીર ખાન, મલીહા, જૈનબ રૂપાણી, મૈડા મોહમ્મદ જય, તોપટીયા મહેંદી, આટલા લોકો માંથી મિસ મને નથી સમજાણું, કોને બેટા? મિસ સારાની રિફત સાથે માને, રિફત ને શું નથી સમજાણું બેટા? આ નથી સમજાણું, હા। ચલો તો કાલે હે ને આપણે આનું થોડું રિવિઝન કરી લેશું, બરાબર છે રિફત? ઓકે, એટલે તને સમજાઈ જશે, હા। ચલો ભાઈ, વેરી ગુડ, બધા માઇક મ્યુટ રાખે, અને આજનું હોમવર્ક તમારા વોટ્સએપ ગ્રુપમાં હું સેન્ડ કરી દઉં છું,
બરાબર છે. ઓકે, તો ભાઈ આજનું હોમવર્ક તમારા વોટ્સએપ ગ્રુપમાં હું મોકલી દઈશ, તમારે લખી નાખવાનું છે. અને હા, ઘણા લોકો છે ને જોઈ જોઈને, આજે તો મેં તમને જવાબ પણ આપ્યા હતા, સાથે સાથે જવાબ પણ આપ્યા હતા ને લખીને, તો પણ ઘણા લોકોને લખવામાં મિસ્ટેક થઈ છે. તો ધ્યાન રાખજો, શાંતિથી જાતે ગણી ગણીને દાખલા ગણવાના છે બધાએ, બરાબર છે. આજે મેં જવાબ તમને લખીને આપ્યા છે, પણ હવેથી તમને જવાબ લખીને આપવામાં આવશે નહીં. પહેલા કરતા હતા એવી રીતે જ આપણે કરવાનું છે. ચલો ભાઈ, અહીંયા અલ્તાફ ખોખર કોની આઈડી છે? અલ્તાફ ખોખર મિસ કોમ ઓકે. શું નામ છે બેટા? અકિલ ખોખર. અકિલ, ઓકે ચલો માઇક મ્યુટ કરી દે. પછી અતિક ડેરૈયા. મારી આઈડી છે. રફીક ડેરૈયા ની બેટા અતિક ડેરૈયા, એવી તારીખ છે. ઓકે ચલો માઇક મ્યુટ કરી દો. પછી દિલશાદ લાખાણી કોની આઈડી છે? દિલશાદ લાખાણી, માઇક ઓન કરીને મને આન્સર આપો તો બેટા. ઓકે બેટા, વેરી ગુડ, માઇક મ્યુટ કરી દે. ઓકે વેરી ગુડ. પછી વજાહત લાલાની કોની છે? ઓકે અત્યારે છે નહી. પછી ફિરોઝ ખાન, ફિરોઝ ખાન કોની આઈડી છે? માઇક ઓન કરીને બેટા મને કયો ને. અબ્દુલ મન્નાન. ફિરોઝ ખાન તારી છે? મન્નાન. ઓકે વેરી ગુડ. ઓકે પછી ઇરફાન શેખ કોની આઈડી છે? હુસેન ની છે ને. ઓકે ઓકે બેટા, ઓકે. પછી અદરુસ સૈયદ. અદરુસ સૈયદ કોની આઈડી છે? બેટા માઇક ઓન કરીને મને આન્સર આપજો ને. હા બેટા આવે છે. ચાલો પછી અદરુસ સૈયદ માઇક નો ઓન કર્યું બેટા. ઓકે ચલો હવે તમારે ઇંગ્લિશ નો લેક્ચર છે, ઇંગ્લિશ ના એટલે સૈદા મીન્સ. ચલો ભાઈ મન્નાન માઇક ઓન કરતો બેટા. મન્નાન મિસ કપાઈ જાય થોડોક થોડો. હવે બંધ થઈ ગયું તો હવે આવે છે ને.
તમને અવાજ આવે છે? થોડોક થોડોક બધાને અવાજ આવે છે ને? થોડોક થોડોક કપાય છે. બેટા હમણાં મોસમ જ એવો છે ને, એટલે થોડો અવાજ નો પ્રોબ્લેમ તો રહેશે જ. હમણાં ક્લાઇમેટ જ એવું છે.